હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મહામહેનતે પકવેલા બટાકાનો પાકનો પોષણ ભાવ ના મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બટાકાના બિયારણો વાવી બટાકાની ખેતી કરી હતી, પરંતુ આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે અને સિંચાઈ માટેના પાણીના સ્ત્રોત ન હોવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લાના ખેડૂતોએ હજારો હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું હતું, જેમાં 2000 થી 2100 રૂપિયાના ભાવનું બટાકાનું બિયારણ લાવી બટાકાની ખેતી કરી હતી, પરંતુ અત્યારે બટાકાનો ઉતાર આવતા બટાકાના 50 કિલોના 400 થી 500 રૂપિયા ભાવ મળે છે, અને એમાં પણ ગ્રેડિંગ કરેલ બટાકાનો જ ભાવ 500 રૂપિયા મળે છે, જે ખેડૂતોને પોષાય તેમ નથી. અમુક જગ્યાએ તો ખેડૂતોએ સિંચાઈની સુવિધાના અભાવે ખેડૂતોએ પાણીની ટેન્કરોથી પાણી આપીને ખેતીને જીવતદાન આપ્યું છે, ત્યારે અત્યારે ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. જ્યારે જિલ્લાના ખેડૂતોની સરકાર પાસે બટાકાનો યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે અને સિંચાઈ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. મારું નામ બાબુભાઈ પટેલ. અમે બટાકાની ખેતી કરીએ છીએ, પણ બટાકાનું બિયારણ લેવા જઈએ વખત 2100 રૂપિયા કટ્ટાનો ભાવ પડે, ને અત્યારે બજારમાં 200 રૂપિયા કોઈ 20 કિલો રાખવા તૈયાર નથી વેપારીઓ. એટલે વેપારીઓનું એસોસિએશન થઈ જાય, એટલે સરકારે આના ઉપર ધ્યાન આપવું જોઈએ. અને અમારે તો સાહેબ પાણીની એટલી બધી સમસ્યા છે કે ચોમાસે વરસાદ ઓછો પડ્યો અને પાણીનું બિલકુલ ટેન્કર ભરી ભરીને બટાકા પકાયા, તો અત્યારે બટાકાનો ભાવ નથી. તો આના માટે સરકાર કંઈક વિચારે અને અમને પાણીની યોગ્ય સુવિધા મળે અને બટાકાનો ભાવ મળે.